જૂના દિશાથી વીડી જવાનો રસ્તો આઝાદી સમયથી વિસ્માર અને ગંદકીથી ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। જૂના દિશાથી વીડી જતો માર્ગ આઝાદી કાળથી વિસ્માર અને ગંદકીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। આ બાબતે વીડી પરાના લોકોએ જૂના દિશા ગામ પંચાયતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં કે કાર્યવાહી ન કરી આંખ આડા કાન કરી રહ્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે જૂના દિશાનું વીડી પરા તરીકે ઓળખાય છે અને આ પરુ જૂના દિશા ગ્રામ પંચાયતમાં આવતું હોવા છતાં જૂના દિશા ગ્રામ પંચાયત દ્વારા આઝાદી કાળના 6 દાયકા વીતવા છતાં હજુ સુધી વીડી પરાને પાકો રસ્તો કે કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવી હોવાનો પણ ગ્રામજનોએ જૂના દિશા ગ્રામ પંચાયત સામે ગંભીર આક્ષેપ કરી મીડિયા સમક્ષ રોષ ઠાલવી જણાવ્યું હતું। વધુમાં જૂના દિશા ગ્રામ પંચાયતના સભ્ય તરીકે વીડી પણ એક સભ્ય હોવા છતાં તેમની પણ માંગણીને કોઈ જોકોને ધારતા નથી, જેને લીધે હાલમાં વીડીથી જૂના દિશા જતા માર્ગ પર ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, જેના કારણે આવા કોરોના કાળમાં ગામના લોકો ગંભીર બીમારીનો ભોગ બની શકે કે કોરોનાનો ભોગ બની શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। વધુમાં જૂના દિશા ગ્રામ પંચાયત કયા કારણોસર વીડી પર અને કોઈ પણ જાતની ગ્રાન્ટ ફાળવણી કરતા નથી કે પાકા રસ્તાની સુવિધા કરી આપતા નથી તે અંગે ઉચ્ચતંત્ર દ્વારા તપાસ હાથ ધરી યોગ્ય પગલાં લેવામાં તેવી વીડી પરાના લોકોની લાગણી સાથે માંગણી છે। બ્યુરો રિપોર્ટ, ભરઠક, કડીસા। ઓકે કાકા, હું જૂના દિશા વીડી ખેમાજી માધુજી સોલંકી છું। આજે વારંવાર આ રસ્તો ગટર લાઈન નહોતી એ વખતે અમને રજૂઆત કરી હતી, ખોદવાનું કામ બંધ કરાયું એટલે સરપંચ સાહેબને, ડેપ્યુટી સરપંચને બધા આવી અને અમને કે અમે આટલા સુધી રસ્તો વધી નાખીશું, પછી એને એ રસ્તો તોડી નાખ્યો, આજ દિવસ સુધી સુધાર્યો નથી અને અમારે તો કોઈ એવો મોટો ધંધો નથી, નોકરી નથી, અમારા બધાય ખેડૂતો દૂધ ઉપર નભી રહ્યા છે, વારંવાર અહીંયાથી દૂધ લઈને જવાનું હોય અને આવા રસ્તામાં કેવી રીતે જોઈએ, અમારે છોકરા કેટલાય અભ્યાસ એમનો બગડે છે તો એ લોકોને અમારે ભણવા કેવી રીતે મોકલવા, રસ્તામાં એટલા ઊંડા ખાડા પડે છે વારંવાર પડી, એક અમારી બાજુનો ભાઈ આ ઉભા ભાઈ રસ્તામાં આવતો હતો અને પડી ગયો અને પગે ફ્રેક્ચર થયું, તો કેટલું બધું મોટું ખર્ચ આવ્યું, હાલ સુધી એ ચાલી શકતો નથી, તો આવી રજૂઆતો કરવા છતાં આ લોકો અમારી કોઈ જયરૂપજી જૂના દિશાનો વતની છું હું। અમારે 1947થી દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિવસ સુધી અમારે જૂના દિશા ગ્રામ વીડી વિસ્તારે કરીને જૂના દિશાનો પરુ આવેલું છે ને અમારા વિસ્તારનો પણ સભ્ય કોઈ પણ છે વોર્ડ નંબર। આજે 1947થી દેશ આઝાદ થયો લઈને આજ દિન સુધી 75 વર્ષોમાં જૂના દિશા વીડી વિસ્તારમાં ગ્રામ પંચાયતે કોઈ પણ જાતની એક પણ રૂપિયાની ગ્રાન્ટ કે એક પણ રૂપિયાનો કોઈ અમારા વિસ્તારના વીડી વિસ્તારના માણસો સાથે અન્યાય કરે છે અને અમે શું પાકિસ્તાનથી આવેલા છો, અમે અમારે શું આઝાદનો અમને હક નથી, અમારી સાથે કેમ અન્યાય કરે છે એ લોકોને, અમે સરપંચ આજ 75 વર્ષોમાં અમને અમારી સાથે એક પણ અમારા વિસ્તારનું કામ પણ નથી કર્યું, રોડ કે કંઈ પણ સુવિધા પ્રાથમિક સુવિધા કંઈ પણ નહીં।